हेलो दोस्तों, गुड मॉर्निंग। मैं जई रिया से जेतपुर ट्रेन में बैसी ने पेलो पुल तूटी जवाती अमारे ट्रेन की सवारी करवी पड़े से अने दीकरी से बारमा में साइंस में तो ट्यूशन माटे मुकवा माटे जई रियो छु। हाजो तमने आगळ पुल बताईए ये पुल केटलो बगड़ेलो से, रस्तो बंद होवाथी केवी तकलीफ पड़ी रही से आसपासना लोकोने। तो आ से सिहोदनु तळाव अने एनी जोड़े अमारुं गाम। અમે દર વખતે આ રસ્તેથી જતા છે તો હવે આગળ નીકળી ગયા અને પુલ દેખવા મળશે હવે, હે ને? તો અમે ભારત નદી પાસે આવી ગયા છે અને સામે જોઈ શકો એ રસ્તો બંધ છે। અમે જે જોયો એ રસ્તો બંધ છે એના કારણે અમારે ટ્રેનમાં જવું પડે છે, એ સાથે મૂકવા અને મારે દુકાનમાં સામાન લાવવાનો છે એટલે સાંજે પાછા આ ટ્રેનમાં વર્તા આવીશું। અને કેટલી હાલાકી ભોગવવી પડે વિદ્યાર્થીઓથી માંડીને કર્મચારીઓ, તો આ કંઈકના વાંકે બીજાને ભોગવવાનું થાય એવું થઈ રહ્યું છે। અને અમે આ જેતપુર આવી ગયા છે તો હવે ટ્રેન ઊભી રહેવાની છે, એને ચાલતા ચાલતા મૂકવા જઈશ, પછી દુકાનનો સામાન લઈ લઈશું, પાછા 5 વાગે મળીશું અને રિટર્નમાં આ ટ્રેનમાં પાછા સુસ્કા ઉતરીશું। કેટલી મુશ્કેલી જુઓ, તો પાવી આવી ગયા જુઓ। અને આ છે પાવી જેતપુર રેલવે સ્ટેશન। અને આ છે પાવી જેતપુર રેલવે સ્ટેશનનું જે માહિતી દર્શાવતું કે છોટાઉદેપુર તરફ જતી ટ્રેન અને વડોદરા તરફ જતી ટ્રેનનું આ બોર્ડ છે, એમાં પૂરો સમય લખેલો છે તો જોઈ લેવું। તો હમણાં 6 વાગવા એવા અને 5:30 વાળી ટ્રેનમાં સંગીતા ઉચકીને આવે, જો એ દુકાનનો સામાન લઈને આવ્યો અને આજે અનુભવ કરવો તો ટ્રેનમાં, એના માટે ટ્રેનમાં ગયો હતો। તો ટ્રેનમાં બી સારું છે જવા આવવાનું, આપણા જે આસપાસના ગામડા છે, જે 4 ગામ છે, સિહોદ, સિથોલ, લોઢન, સુસ્કાલ, એવા 4 ગામડાઓ માટે તો સારું જ છે, પણ પાસ કઢાવે તો સારું, નહીં તો ભાડા માટે તો 30 રૂપિયા થાય છે, 2 કિલોમીટરના 30 રૂપિયા ભાડું રેલવેમાં ચૂકવવું પડે છે। તો અમે આવી ગયા ઘરે અને આ લોકો કામ ચાલુ રાખ્યું છે। આ જુઓ, આર્ય મચ્છરિયા કરડે કે નહીં? મમ્મી પપ્પા 4 કાપી લાવ્યા, પપ્પા તો આવતા છે, આર્ય એમની પાછળ પાછળ ફરતો હશે। તો આજે ટ્રેનનો અનુભવ એમ તો સારો રહ્યો, પણ પાસ કઢાવે તો સારું, નહીં તો એમ કોઈક દિવસ જવા જેવું હોય તો ચાલી જાય એવું છે, પણ ડેલી રૂટિન જે જતા હોય એના માટે પાસ કઢાવે જ આગળ પડે એવું છે। તો હવે અહીંયા ઘરે તો પશુઓને પણ બાંધી દીધા, દૂધ કાઢવાનું એ કામ બધું પતી ગયું છે। અમારે જાણે જેતપુરથી બીજા વિસ્તારમાં એમ કે 50 કિલોમીટર દૂર રહેતા હોય એવો અહેસાસ હમણાં થવા લાગ્યો છે આ 4-5 ગામડાઓને, એવું રહ્યું આજનો દિવસ આખો। તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ, ગમે તો લાઈક કરજો અને શેર કરજો, તો પાછા વિડીયોમાં મળીશું।